હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે બનાવવાના છે દૂધીના મૂઠિયા. તો એના માટે મેં અહીં એક નાની દૂધી લીધી છે, એક લીંબુનો રસ લીધો છે, ધાણા ભાજી, લીલી મેથી અને લીલું લસણ, આદું, મરચું અને લસણની પેસ્ટ, અને મેં અહીં અડધો ચણાનો લોટ એક કપ અને એક કપ ભાખરીનો જાડો ઘઉંનો લોટ લીધો છે. તો હવે આપણે બંને લોટને મિક્સ કરી લઈએ અને આપણે એમાં મોણ નાખવાનું છે. હું અહીં 2 મોટા ચમચા જેટલું મોણ નાખું છું. તમે જોઈ શકો છો આપણે અહીં મોણ કઈ રીતે લીધું છે. મૂઠિયા વડે એવું થઈ જાય લોટ, એટલે મોણ પ્રોપર રીતે દેવાઈ ગયું છે. હવે આપણે જે દૂધી ખમણી છે એ પણ એડ કરી દઈશું. મેં અહીં દૂધીનું પ્રમાણ થોડુંક વધારે લીધું છે. જો તમને ઓછું પસંદ હોય તો તમે ઓછી લઈ શકો છો. ત્યાર પછી મેં અહીં ધાણા અને મેથી વોશ કરી લીધું છે, તો એ પણ આપણે એડ કરી દઈએ. ત્યાર પછી આદું, મરચું અને લીલું લસણ પણ આપણે એડ કરી દઈએ. હવે આપણે ચપટી જેટલા અજમા લીધા છે એને આપણે હાથેથી આ રીતે જોડીને એડ કરીશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. એક ચમચી ખાંડ એડ કરીશું, એક ચમચી હળદર પાવડર, એક ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી કાશ્મીરી મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર. મેં અહીં લાલ મરચું ઓછું લીધું છે, કારણ કે મેં લીલું મરચું એડ કર્યું છે એટલા માટે. હવે આપણે લીંબુનો રસ એડ કરીશું. તો હવે બધું આપણે એડ કરી દીધું છે, તો હવે આપણે લોટ બાંધી લઈએ. તો લોટને આ રીતે હળવા હળવા હાથેથી આંગળીઓની મદદ વડે બાંધવાનો છે, એટલે આપણા ઢોકળા પોછા રૂ જેવા થશે. તો આપણે દૂધીનું પ્રમાણ વધારે હતું એટલે આપણે પાણીની જરૂર પડી નથી. તો પાણી વગર જ હું આ લોટ બાંધીને તૈયાર કરું છું. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે આ રીતના એક લોયું લીધું છે, એમાં પાણી નાખ્યું છે અને આપણું લોયું કાળું નીચે ન થાય એટલા માટે મેં લીંબુના છોતરા એડ કર્યા છે અને એક સ્ટેન્ડ મૂક્યું છે અને મેં કાણાવાળી થાળી લીધી છે, એમાં તેલ લગાવી દીધું છે. હવે આપણે આમાં મૂઠિયા વાળીને મૂકી દઈશું. તો હવે આપણે આવી રીતના હળવા હળવા હાથે મૂઠિયાને તૈયાર કરીશું અને આવી રીતના ડીશ ઉપર બધા મૂઠિયાને બાફવા મૂકી દઈશું. તો આપણા બધા જ મૂઠિયા આપણે કરી લીધા છે. તો હવે આપણે તેને અડધો કલાક માટે ધીમા ગેસે આપણે એને ચડવા દઈશું. તો હવે આપણે અડધો કલાક થઈ ગઈ છે, તો આપણે ચેક કરી લઈએ કે ઢોકળા બન્યા છે કે નહીં. હવે આપણે ગેસ બંધ કરી દઈએ.
આપણા ઢોકળા બની ગયા છે. તો હવે હું ઠરવા માટે ડીશમાં લઈ લઉં છું. તો મેં અહીં ઢોકળાનું કટિંગ કરી લીધું છે. તમે જોઈ શકો છો આવી રીતના મેં ઢોકળાનું કટિંગ કરી લીધું છે. તો હવે આપણે આ ઢોકળાનો વઘાર કરીએ. તો એના માટે મેં અહીં એક લોયું લઈ લીધું છે. એમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે હવે એમાં રાઈ એડ કરીશું. મીઠા લીંબાના પાન એડ કરીશું. અને મેં અહીં સફેદ તલ લીધા છે, એડ કરીશું. તો હવે આપણે એમાં ઢોકળાને એડ કરીએ. આપણા ઢોકળા બનીને તૈયાર છે. તો હવે આપણે ઢોકળાને સર્વિંગ પ્લેટમાં લઈ લેવી. તો ખૂબ જ સરસ એવા ટેસ્ટી ઢોકળા બનીને તૈયાર છે. આવો બધા ઢોકળાને ટેસ્ટ કરવા. થેન્ક યુ.